ब्रेक बाद फरी एक बार आपनु स्वागत छे। तो सूर्यग्रहण में अबुधाबी नो अमे नजारो आपने बतावीशुं, ज्यां खूब सुंदर सूर्यग्रहण नो नजारो जोवा मळी रह्यो छे। दृश्य में जोई शकाय छे, आ तस्वीर छे सूर्यग्रहण नी पहली तस्वीर अबुधाबी नी सामे आवी छे, जेमां जे चंद्रनी जे छाया छे ए सूर्य पर पड़ती दिखाई रही छे। लगभग 60-70% जेटलो सूर्य ढंकाई गयो छे। अने आवी स्थिति में मोटे भागे अंधारू वधारे थतुं होय छे, ने जे सूर्यनो जे तेज होय छे ते एकदम ओछो थई जतो होय छे। शास्त्री जी, आ प्रकारनो नजारो भारत में पण थोड़ी वार में जोवा मळशे, तो शुं भारतना मोटा भागना विस्तारों में थोड़ो अंधकार छवाई जशे? एटले कहेवानो मतलब के जे सूर्यनो तेज जोवा मळतुं होय छे आ समयगाळामां ए बिलकुल ओछुं थई जशे? सूर्यनो तेज ओछुं निश्चितपणे थशे, अने तेज ओछुं थाय त्यारे जे समयमां जे तेज जोईए ए जोईए ज, अने ए ज्यारे न मळतुं होय ત્યારે એની ઉર્જાઓ આપણને ખબર પડે છે કે આ ઉર્જાઓ શું છે। અને રીતસર આપ સર્વે વાતાવરણને અનુભવશો કે આ વાતાવરણ ભારે લાગે છે, તો આ ભારે વાતાવરણમાંથી મુક્તિ મેળવવા માટે અંદરોની શક્તિને જાગૃત કરવી છે। અંદરની જે શક્તિઓ છે જ્યારે જાગૃતિમાં આવશે તો તમારી ઉર્જાઓ તમારા શરીરને ચોક્કસથી રોગ પ્રતિકારક શક્તિઓ વધારશે અને માનસિક સ્થિતિઓ પણ સુધારશે। અને માનસિક સ્થિતિ જેની સદ્ધર છે એની દરેક રીતે ભગવાન સુરક્ષા કરે છે। તો આપની સુરક્ષા માટે જ્યારે આ અંધકાર છવાય એ વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ દ્રુણી સૂર્યાય નમઃ આ મંત્ર મનમાં સક્ષમ રીતે ચાલુ રાખશો તો આપને એનો જે નકારાત્મક શક્તિ છે એનાથી તમને લાભ મળશે। જી, અમદાવાદથી એક દર્શક મિત્ર છે। હેલો, હા દર્શન, શા વાત કરું છું? જી બોલો। તમારા નોકરી દેશે કે મારો બિઝનેસ થશે? હવે કોરોના પહેલા પણ બેસી ગયો ઘરે। ઓકે, અત્યારે તમે કોઈ નોકરી કરો છો? ના, નથી કરતો, ઘરે જ છું। ઓકે, પણ કામ ધંધો નહીં જતો શકતો। ઓકે, તમારા માટે ડેફિનેટલી અત્યાર માટે જોબ છે, પણ પ્રોબ્લેમ એ છે સ્ટક શું છે કે તમે જાતે જ નેગેટિવ થઈ ગયા છો। તમે વિચારી લીધું છે કે તમને તમારા તમે જે કેપેબલ છો એના માટે જોબ કે નોકરી નહીં કરી શકો, કેમ કે તમને પાસ્ટના એક્સપિરિયન્સીસ તમને નડી રહ્યા છે। તો અત્યારે હું તમને સજેસ્ટ કરીશ કે અગેન ફિમેલ કાર્ડ આવ્યું છે કે ફિમેલ એનર્જીનો સપોર્ટ લેવાનો છે। ફિમેલ એટલે કે તમે જે કુલદેવીમાં માનતા હોય એમને તમે પૂજા કરી શકો, એમને દીવો કરી શકો, એમનો મંત્ર કરી શકો, પણ આ કરવું જરૂરી છે તો તમે જોબમાં સ્ટેબલ રહી શકશો અને પછી ફ્યુચરમાં ડેફિનેટલી બિઝનેસ પ્લાન કરી શકશો। બિલકુલ શાસ્ત્રીજી, જે રીતે રાજકોટના કેટલાક દર્શકો અને જે અમારા સાથે સંવાદદાતા જોડાયા હતા એમણે કેટલી ગેરમાન્યતાઓની વાત કરી હતી, હવે એક કોલર જોડી ગયા છે, પછી આપણે એના ઉપર આવીશું। હલો 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 જી, સવાલ કરો ફટાફટ આપનો। સરકારી નોકરી મેળવવાના યોગ હાલમાં નથી ચાલી રહ્યા, તમારે કેટલાક દિવસો માટે ધ્યાન રાખવું પડશે, તમારી ઉર્જાઓને જાગૃત કરો, ચોક્કસ પ્રકારની એક્ઝામ આપો અને વાંચન વધારો। આપને હવે પછીના 60 દિવસ પછી તમને આ યોગ જાગૃત થશે તો આપ એના માટે પ્રયત્ન કરી શકશો અને લાભ મળી શકશે। જી, હવે શાસ્ત્રીજી, જે ગેરમાન્યતાઓની વાત છે, પુરાણોમાં અને વેદોમાં આ સૂર્યગ્રહણનો કોઈ ઉલ્લેખ છે ખરો? કારણ કે રાજકોટના જે લોકો કહી રહ્યા હતા કે એ લોકો ખગોળીય ઘટના તરીકે જ તેને જોવે છે, આના ઉપર તમે જવાબ આપજો। પોરબંદરથી એક દર્શક મિત્ર છે। હલો, તમારા માટે આ સૂર્યગ્રહણની ઇફેક્ટ કેવી રહેશે? સારી છે, ઇમોશનલી ઘણું બધું ડિસ્ટર્બન્સ આવી શકે, તમને આજના દિવસમાં એવું બને કે ઇમોશન્સ પ્લસ માઇનસ થાય, પણ આગળ જોતા આનો પોઝિટિવ ઇફેક્ટ તમારા બોડી પર છે, તમારી લાઈફ પર છે, પણ અત્યારનો ટાઈમ થોડો ડેફિનેટલી સાચવવાનો છે। જી શાસ્ત્રીજી, આપણે વેદો અને પુરાણોની વાત કરતા હતા, શું જવાબ છે એનો સૂર્યગ્રહણને લઈને? ઘણા લોકો અંધશ્રદ્ધા શબ્દ વાપરે છે, હવે હું એને કહું છું કે તમે શ્રદ્ધાથી જુઓ, અંધશ્રદ્ધામાં તો હું પણ નથી માનતો, પરંતુ શ્રદ્ધા હોવી જરૂરી છે। એક મોટર કારમાં જતા હો ત્યારે ડ્રાઈવર પર કેટલી શ્રદ્ધા રાખો છો કે મને એ સક્ષમ રીતે સલામત રીતે લઈ જશે, એ જે શ્રદ્ધા છે એવી શ્રદ્ધા કોઈ ઈશ્વરીય ઘટના અથવા તો આવી ખગોળીય ઘટના હોય તો એની પર રાખવાની। સ્કંદ પુરાણ, નારદ પુરાણ અને શુક્લ યજુર્વેદ અને સાથે સાથે ઋગ્વેદમાં પણ પ્રમાણ આપેલું છે ગ્રહણ વિશેનું। ગ્રહણ વિશે ચોક્કસ માહિતી આપેલી છે કે જ્યારે પણ ગ્રહણ થતું હોય છે ત્યારે ગ્રહણની ઉર્જાઓ નકારાત્મક થઈ શકે છે, અને નકારાત્મક જ્યારે અસરો હોય તો એ માનવ જીવન પર, વનસ્પતિ જીવન પર અને પશુ જીવન પર આવી શકે છે। તો જાનવરો પર પણ એની અસર છે, મનુષ્યો પણ અસર છે, તમે જુઓ
અત્યારે તમે આકાશમાં પક્ષીઓ જોશો તો તમને ઓછા ઉડતા જોવા મળશે. એમને કોણ ટીવી વાળા કહેવા ગયા, અથવા તો કયા ભક્તો કહેવા ગયા છે, કયા સંતો કહેવા ગયા તમે ન ઉડશો. આપ જાતે પણ જોઈ શકશો, પક્ષીઓ પણ તમને ઉડતા એકદમ ઓછી માત્રામાં જોવા મળશે. એનો મતલબ એ છે કે આ વસ્તુની, ગ્રહણની ચોક્કસ પ્રકારની અસરો હોય છે. તો ચોક્કસ અસરોમાં આપણે મનુષ્યો ઘણી વખત શ્રદ્ધા અથવા તો અંધશ્રદ્ધાની વાતો કરી અને આને સમજદારીથી આગળ વધતા નથી. આમાં સમજદારીની જરૂર છે. એટલે જે વ્યક્તિ સમજદારીપૂર્વક આગળ વધશે એને લાભ થશે. ઘણા લોકો એમ કહે છે કે ચાલો હું જોઈ લઉં, કોરોના થયો છે ને એ સાથે બેસીને હું ખાઈ લઈશ, મને કોરોના નહીં થાય. પણ જો એના જમ્સ લાગશે તો તમને કોરોના થશે, બાકી તો થવાનો જ નથી. તો ઝેરના પારખા ન હોય. હંમેશા શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલું કાર્ય છે એ ફળશ્રુતિ આપનાર છે. અને નારદ પુરાણમાં પણ અને સ્કંદ પુરાણમાં પણ આનું પ્રમાણ આપેલું છે. અને એમાં સ્પષ્ટ બતાવ્યું છે કે મનુષ્ય માત્રએ ગ્રહણ વખતે પોતે શાંત મન થઈ અને હરિભક્તિ કરવી. જી જી બિલકુલ, આપણે આ ચર્ચાને આગળ વધારીશું. હાલ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, પરંતુ બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે